વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 માં આજે લેક્ચર છે મિત્રો છઠ્ઠો લેક્ચર આજના લેક્ચર ની અંદર ઉદાહરણ 1 નો અભ્યાસ કરીશું ઉદાહરણ 1 જે છે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ પર આધારિત છે તો પહેલા એની રકમ દેખજો મિત્રો ઉદાહરણ 1 ની રકમ ટેક્સ્ટબુક ના અંદર જોવી એક કાર સુરેખ રેખા પર ગતિ કરે છે જેમ કે આકૃતિ દોરેલી છે આપણે બાજુમાં દર્શાવી છે ઓ થી પી આ કાર 18 સેકન્ડમાં ઓ થી પી દર્શાવે છે આ કાર 18 સેકન્ડમાં ઓ થી પી પર જાય છે અને 6 સેકન્ડમાં પી થી ક્યુ પર પરત જાય છે તો કાર પહેલો પ્રશ્ન એ કાર ઓ થી પી પર જાય ત્યારે અને બી પ્રશ્ન ઓ થી પી પર જઈ અને ક્યુ પર પાછી ફરે ત્યારે તેનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું થશે શોધવાના છે તો અહીંયા દેખજો આકૃતિમાં આપણે કારનો ગતિમાર્ગ દર્શાવ્યો એક્સ મીટરમાં છે ઓ ઉગમ બિંદુ છે ત્યારે એના અંતર 40 80 120 160 200 240 280 320 360 અને 400 ડાબી બાજુ -40 તો -80 ઓ એ ઉગમ બિંદુ છે જે ઓ પર છે 0 પી બિંદુનું સ્થાન છે 360 મીટર અને ક્યુ બિંદુ છે 240 મીટર હવે આપણી રકમમાં કીધું છે કાર ઓ થી પી પર જાય ત્યારે સમય કેટલો લાગે છે 18 સેકન્ડ જેને આપણે T1 લઈ લીધું ત્યાર પછી કાર પી થી ક્યુ પરત ફરે છે ત્યારે T2 એટલે સમય કેટલો લાગે છે પી થી ક્યુ પર પહોંચતા 6 સેકન્ડમાં પહોંચે છે તો આ દરમિયાન સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધવી બે વસ્તુ શોધવાની છે પહેલો પ્રશ્ન તો આપણો એ એમાં કીધું છે કાર ઓ થી પી પર જાય ત્યારે ઓ થી કઈ બાજુ જાય છે પી પર જાય છે તો સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો આ આપણું સમીકરણ છે પણ ઓ થી પી નું સ્થાનાંતર તો ઓ અને પી વચ્ચેનું અંતર લેવાનું મિત્રો કેટલું દેખાય છે 360 એ તમને આગળ સમજાવેલું છે પી બિંદુ નું પહેલા સ્થાન x2 - x1 પી નું 360 અને ઓ નું 0 છે એટલે 360 -0 લખ્યા છે અહીંયા પછી ઓ થી પી વચ્ચેનો સમયગાળો લેવાનો ઓ થી પી નો સમયગાળો કેટલો છે T1 તો આપણે ડાયરેક્ટ મૂકીએ 18 તો 360 -0 તો 360 ભાગ્યા 18 18 ભાગશે તો 18 દુ 36 20 મીટર પર સેકન્ડ આ આપણને મળી સરેરાશ વેગ આ પહેલી ઘટના માટે ઓ થી પી પર જાય ત્યારે હવે ઓ થી પી પર જ આપણે સરેરાશ ઝડપ લેવાનું તો સરેરાશ ઝડપનું સમીકરણ યાદ કરો મિત્રો શું હતું પથ લંબાઈ ભાગ્યા સમયગાળો પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર એના માટે એટલે ઓ થી પી જ્યાં તો ઓ થી પી નું કુલ અંતર કેટલું છે તો 360 -0 એ પણ એ જ છે 360 મીટર જ છે તો ઓ થી પી નું કુલ અંતર ભાગ્યા ઓ થી પી નો સમયગાળો તો કુલ અંતર કેટલું 360 ભાગ્યા 18 એટલે કેટલા મળ્યા મિત્રો 20 મીટર પર સેકન્ડ તો આ મળી ગઈ સરેરાશ વેગ વેગ અને ઝડપ બંને લીધે મિત્રો મૂલ્ય કેવા મળ્યા સમાન એનો મતલબ કે સરેરાશ ઝડપ એ સરેરાશ વેગના મૂલ્ય જેટલી જ થાય છે ઝડપ એ પણ જેટલી વેગના જેટલી અને આના પરથી નો દેખાશે દેજો એક જ દિશામાં ગતિ કરતી કોઈ કાર હોય આગળના સ્થાનાંતરનો પથ લંબાઈમાં વાક્ય લખાવી એક જ દિશામાં ગતિ કરતા કોઈ કાર હોય તો એના સ્થાનાંતર અને પથ લંબાઈનું મૂલ્ય સમાન હોય છે માટે એના પરથી આપણે અહીંયા જે શોધ્યા છે સરેરાશ વેગનો ઝડપ ઓ થી પી જાય છે બંને માટે માટે એના સરેરાશ ઝડપ અને વેગ કેવા મળે છે મિત્રો સમાન મળે છે તો આપણો પહેલો પ્રશ્ન એ કમ્પ્લીટ થયો હવે જોઈએ મિત્રો બી પ્રશ્ન કાર ઓ થી પી પર જાય છે અને ક્યુ પર પરત ફરે છે ત્યારે આપણે સરેરાશ વેગ લઈએ તો સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો સમીકરણ તો આ છે પણ ડાયરેક્ટ લખીએ સ્થાનાંતર એટલે કોના વચ્ચેનું ઓ થી ક્યુ વચ્ચેનું એટલે ઓ અને ક્યુ વચ્ચેનું સ્થાનાંતર ભાગ્યા સમયગાળો સમયગાળો કોણ આવો ઓ થી પી નો સમયગાળો વત્તા પી થી ક્યુ નો સમયગાળો કારણ કે બે સમયગાળા ટોટલ થાય એટલો સમય લાગે છે તો ઓ થી ક્યુ નું સ્થાનાંતર આવો અને ક્યુ 240 -0 થઈ ગયા નીચે 18 પ્લસ 6 એટલે 240 ભાગ્યા 24 એટલે કેટલા મળે મિત્રો 10 મીટર પર સેકન્ડ જે સરેરાશ વેગ કયો વેગ કહેવાય સરેરાશ વેગ ક્લિયર હવે જ રીતે સરેરાશ ઝડપ લઈ લો તો ઝડપ બરાબર શું થાય પથ લંબાઈ ભાગ્યા સમયગાળો પથ લંબાઈ કેટલી મિત્રો તો એનો ઓ થી પી વત્તા પી થી ક્યુ બંનેનો સરવાળો અને એમનો સમયગાળો ટોટલ કુલ T1 પ્લસ T2 કારણ કે ઓ થી પી નો સમય T1 હતો પી થી ક્યુ નો સમય કેટલો હતો T2 તો બંનેનો સમયનો સરવાળો થાય તો ઓ થી પી કેટલા છે 360 એ તો લખી દીધા
अब पीथी क्यू दर बनने वच्चे नो अंतर 360 माइनस 540 120 बाग या 18 वत्ता 6 ले बनने नो 360 वत्ता 120 किला दे 480 नीचे 18 वत्ता 6 किला 10 24 ने शरीर जड़त किने वाले मित्रों 20 मीटर पर सेकंड वेग आने जड़त लिख दो तो वेग ना आने छे जड़त मोटी छे मटे आ किस्सा पर ते कई सकाय सरेरास जड़ ले गेटर दे सरेरास वेग छे ले सरेरास जड़ वधु छे कोना करता सरेरास वेग करता के तो एमनी पथ लंबाई अने स्थानांतर जुदा छे दर्द पथ लंबाई मोटी छे स्थानांतर नी करता पथ लंबाई मोटी तो सरेरास जड़ पोती थंत्रो मोटी माटे कहेवाय सरेरास जड़ हमेशा धन होय એ સરેરાશ ઝડપ જેટલી સોરી સરેરાશ વેગ જેટલી અથવા તેનાથી વધુ હોય છે આ પ્રૂવ સાબિત આના વગર ઘટના ધારો કે સરેરાશ વેગ શૂન્ય થાય તો એવી એક ઘટના લઈએ એક્સ્ટ્રા વધારાનો કિસ્સો ઉદાહરણનો નથી મિત્રો બાળનો છે હવે એ જ વસ્તુ કાર ઓથી પી જાય ને અને પીથી પાછી ઓ ફરે છે એટલે 18 સેકન્ડ જતા થાય તો પાછા આવતા 18 સેકન્ડ જ લાગે સમયગાળો પણ સરખો જ થાય માટે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો સ્થાનાંતર કેટલું ઓછી સ્ટાર્ટ કર્યું અંતિમ સ્થાને આવું પ્રારંભિક સ્થાને આવું તો 0 માઇનસ 0 સમય કેટલો 18 વત્તા 18 0 ભાગ્યા 36 કોઈ પણ ના છે કોઈ પણ ની સંખ્યાની ઉપર 0 આવે તો જવાબ એનો 0 જ થાય ગુણાકારમાં 0 જાવ શું થાય 0 મીટર પર સેકન્ડ આ થઈ ગયો આપણો સરેરાશ વેગ હવે સરેરાશ ઝડપ ને મિત્રો તો પથ લંબાઈ ભાગ્યા સમયગાળો પથ લંબાઈ કેટલી ઓ થી પી પ્લસ પી થી ઓ અને એમનો સમય ટી1 પ્લસ ટી1 બંને ઘટના માટે સરખો સમય લાવે છે તો ઓ થી પી કેટલા છે 360 પ્લસ 360 ભાગ્યા 18 પ્લસ 18 બરાબર કેટલા થશે 720 ભાગ્યા 36 36 તો 72 સરેરાશ ઝડપ 20 મીટર પર સેકન્ડ થાય છે તો અહીંયા જોઈ શકો છો સરેરાશ વેગ અને ઝડપમાં માટે કહી શકાય સરેરાશ ઝડપ ગ્રેટર ધેન સરેરાશ વેગ સરેરાશ વેગ કરતા સરેરાશ ઝડપ કેવી હોય છે વધુ હોય છે અહીંયા ત્રણેય ઘટનામાં જોઈ શકો છો આપણે કહીએ સરેરાશ વેગ ધન ઋણ અને શૂન્ય હોય શકે સરેરાશ ઝડપ હંમેશા ધન હોય છે ક્લિયર કે અહીંયા ઘટના સાબિત થઈ આપણે આખું ઉદાહરણ સરેરાશ વેગ ઝડપનું કમ્પ્લીટ કર્યું અને વ્યવસ્થિત નોટબુકમાં લખવાનું અને તૈયાર કરવાનું છે મિત્રો આગળના લેક્ચરની અંદર આપણે તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગનો અભ્યાસ કરીશું મિત્રો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો